આ તો સંપા કરણ વાગેલો તારા રૂપમાં મોહિત થયો છે પાટણ ની મહારાણી બની જાય મત તારી બધા છે. અરે મહારાજ બોલતા જરા વિચાર કરો, બ્રાહ્મણ ની દીકરી છું, તમારે તો દીકરા દીકરી એક સમાન હોય, અને તમે જો મારા રૂપ પર મોહિત થયા છો તમે પણ સાંભળી લો, કાલે આ મારું રૂપ ભરીને રાખ થશે અને ભવન માં ઉડી દે. અરે સંપા, તારો કોઈ સાંભળવા માંગતો નથી શબ્દ. સંપા, જ્યારે વૈશાખ મહિનો આવે અને જેમ કેરી પાકે, કેરીમાં જેમ સીર પડે ને સંપા, એવા જ તારા હોઠ છે, તારાની ધારી જેવા તારા દાંત છે સંપા. જેમ જંગલમાં હરણનું ડગમગ ડગમગ હાલ્યું જતું હોય એની આખરી થતી હોય એવી જ તારી આંખ છે સંપા. પાટણની મહારાણી બની જાય એમાં તારી મજા છે સંપા. મહારાજ તમે કહો છો કે કાળો નાગ છું, જ્યાં સુધી કાળો નાગ પાસે મણી હોય ત્યાં સુધી તે હરી ફરી શકે છે, જ્યારે તેની મણી ખોવાઈ જાય ત્યારે આંધળી સકલ ઘોડે ભટક્યા કરે. મહારાજ તમે પણ ભટકી ગયા છો. હા સંપા, ભટકી ગયો છો સંપા, પણ કેની પાછળ સંપા? તારા રૂપ ની પાછળ સંપા. કોઈ શબ્દ તારો સાંભળવા માંગતો નથી. પાટણ ની મહારાણી બની જાય એમાં તારી મજા છે સંપા. મહારાજ બ્રાહ્મણ ની દીકરી છું, જો મુખ માંથી શ્રાપ દેવા જાય છે ને તો તમારું રાજ પલટી જશે. હું વાત કરે સંપા, મારું પાટણ નું રાજ પલટી જશે. અને પાટણ નું રાજ જાય જાલમ ની ખાંડ માં સંપા, પાટણ નું રાજ જાય જાલમ ની ખાંડ માં. તારો કોઈ શબ્દ સાંભળવા માંગતો નથી. પાટણ ની મહારાણી બની જાય એમાં તારી મજા છે સંપા. અરે મહારાજ, મેં ધાર્યું તો મારો રાજા સર્વગુણ સંપન્ન છે, દેવ તણો અવતાર છે, એ ધારણા ઊંધી વળી. સંપા, તું એમ કહેશ કે મેં ધાર્યું કે મારો રાજા સ્વર્ગનો સંસાર છે, તો એ તો મને બતાય કે પાટણ ની રાજવીને આ પટાંગે પાટણ ની પ્રજાને શું દુઃખ છે. સંપા, તારો કોઈ શબ્દ સાંભળવા માંગતો નથી. પાટણ ની મહારાણી બની જાય એમાં તારી મજા છે સંપા. અરે ઉતરી જાઓ, ઉતરી જાઓ મહારાજ, રાજગદી થી હેઠા ઉતરી જાઓ. તમે ન્યાય નહીં પણ અન્યાય કરવા માંગો છો. ઉતરી જાઓ સંપા, તું કેતી હોય તો રાજગાદી માંથી ઉતરી જાઓ. અને રાજે પાટણ નું રાજ કોના બાપ નું છે તું કેનાર મને કોણ? સંપા, કોઈ શબ્દ તારો સાંભળવા માંગતો નથી. પાટણ ની મહારાણી બની જાય એમાં તારી મજા છે સંપા. ઘોડા પાવા વાનદાર
Ha 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 ha
Thank you.
હા અત્યારે રાત્રિનો સતત વાર થઈ ચૂક્યો છે મારી શક્તિ પણ ઘટતી જાય છે અને 3 વાગેલો ટાણે બેહોશ થઈ ગયો છે તો ચાલ અત્યારે હું સાયલો જાઉં 3 વાગેલા યાદ રાખજે કાલે રાત્રિના 12 વાગે આવી અને તારું ઘોટડે ઘોટડે લોહી દીસ 3 વાગેલા હા હા બાબુ એમ કેમ થાતું હવે રાજની દેલી એવો છોકે ફેરો કરો હા કે કોઈ અંદર ન આવું જોઈએ હું નિદ્રા ને આધીન થાઉં છું થાય કી રહ્યા કાંઈ વાંધો નહીં લાવો લાય એ મારી ખુશી અને સ્વરૂપ એટલે એવું લાગે છે કોઈ રાજ ની અંદર અત્યારે કોઈ નથી ભૂતાશ બધાય પૂછે તમારા મહારાજ ને કહો કે કોઈ બહાર નો મુસાફિર અંદર આવવાની રજા માગે છે અત્યારે સને ગમે એ હોય ને અત્યારે વેદા હોવા લાગ્યો જાઓ તમારા મહારાજ ને કહો કે કોઈ મુસાફિર અંદર આવવાની રજા માંગે છે આ મે ની થકે રે એક તો આ તમારે શું નાખ્યો છે રાત દે દીનો દે દીદે રાત ની દે કયો તો ખરા તમારા મહારાજ ને કહો તમારો જીવ બચાવી આવો રૂપાળો દીકરો આજે નો હોય કોક ને મરવી નો ન થાય તમારા મહારાજ ને કહો કે કોઈ બહાર નો મુસાફિર અંદર આવવાની રજા માંગે કાયમ એવો હોય તો કઈ આપણે થોડો લાભ થાય એમાં કા બાપુ હા પ્રધાનજી કોક બહાર નો મુસાફર છે કે છે સંતાન હરપાલ દે મકવાણા મારું નામ શું વાત કરે જુવાન ડુંગર ઉપર અમારી ગાયું નું ધણ સરી રહ્યું હતું અને સિંધ નો સુમરો અમારી ગાયું નું ધણ વાળી ને લઈ ગયો અને મારા પિતા મહારાજ કચરો છોડી અને ગુજરાત માં આવ્યો છું માટે ભૂખ પણ બહુ લાગી છે અને ભૂખ્યાની વેદના તો એક ભૂખ્યો માણસ જ સમજી શકે માટે જમવાની વ્યવસ્થા કરો હરપાલ પ્રધાનજી હરપાલ ને રાજ ના રસોડા માં લઈ જાઓ નાસ્તો નહીં 32 ભાત ના ભોજન જમાડો હે બાપુ અમે નાઈ કેતું ના હું કલાક રાખી જવા થઈ જાય
Harpal, barabar bhojan to kiryo ne harpal. Are maharaj, barabar bhojan karu ane mari pan ek te ek che ke ekla bhojan levu ne. Mate tamara thakra na kon ke phulba. Tene me jibna ben mani ane temni sathe bhojan lida che maharaj. Are harpal, ho bhagya kevay tara. Mara ghere thi thakra na kon ke phulba. Kene te jibna manela ben maina ho bhagya kevay jovan tara. Are maharaj, to hove hun raja lav ke jai somnath mahadev maharaj. Are harpal, jai somnath ma hoy anand karo, khushi mangal karo ane jalsa karo. Are nahi maharaj, behan na ghar nu emna mafat khavay nahi, mate jai somnath mahadev. Nahi harpal, tare patel ma re anand kar, khushi mangal kar ane jalsa kar. Are nahi maharaj, emna behan na ghar nu kai na ve vo babu ado deva thai, ado deva kya rakho. Are nahi maharaj, emnam behan na ghar nu khavay nahi, behan na ghar nu to pani pan mafat nu piway, mate koi kaam dhando hoy to harpal rokashe, nahitar jai somnath mahadev maharaj. Nahi jai somnath nu hoy harpal, tare kaam dhando joishe ne athi karan vakela nu anrakshak tarike tane swikar karu chu. Are nahi maharaj, angrakshak tarike ni nokri mane nahi bhave, mate mane koi surveerta nu kaam hase ne to j bhavshe, nahitar jai somnath mahadev maharaj. Harpal, સુમિતાનું કામ જોઈ છે ને પ્રધાનજી? બાપુ આ ઉગમણો દરવાજો એને દઈ દીધો. હરપાલ ને સુમિતાનું કામ જોઈ છે. હા પ્રધાનજી, વાહ, એક સરવાળો ઉડ્યો આવે ને એ લીહો પી ગયો એને. વાહ પ્રધાનજી વાહ, તારી બુદ્ધિનો પણ દાગ દેવો જોઈએ. હરપાલ, જય સોમનાથ મહાદેવ મહારાજ. જય સોમનાથ. હરપાલ, તારે સિરુંતાનું કામ જોઈ છે ને? હા મહારાજ. તો મારા પાટણના ચાર દરવાજા છે, એમાં આઠમના દરવાજે રાત્રિના 12 થી સવારના 6 સુધી તારે છોકી ફેરો કરવાનો છે. મંજૂર હોય તો કહે. અરે હા મહારાજ, સમારા પાટણના ચાર દરવાજા જેમાં આઠમના દરવાજે છોકી ફેરો હું કરતો અને કરણસિંહ વાઘેલા આવે તો પણ દરવાજો નહીં ખોલે. મંજૂર હોય તો કહો. જય સોમનાથ મહાદેવ મહારાજ. હા હરપાલ, છોકી ફેરો કરતા કરણ વાઘેલો નહીં પણ કરણ વાઘેલાનો બાપ આવે ને તો દરવાજો ન ખુલવો જોઈએ, મને મંજૂર છે. ભલે મહારાજ. પ્રધાનજી, આજ તો નિરાતે નિંદ્રા માણશું. પ્રધાનજી, આજ તો નિરાતે નિંદ્રા માણશું. હું જાઉં નહીં વાસમાં. કાઈ વાંધો નહીં પ્રધાનજી, આ તમારો દરવાજો દેખાડો. હા જે હા ભાઈ, આ એમ હું આયા હું તો મને ન જગાડવો કે ભાઈ, હું તો હમણાં હું કઈ ગયો. ભલે પ્રધાન, આમ બહુ તમારે હુઈ ન જવું. હું બે જેવું છે આયા, હું હાસુ જ નહીં કહું પણ તોય તમે ના રહ્યો. ભલે પ્રધાન, મેલા બોય મે. ભલે હવે તમે હુઈ જાવ. જી હુઈ હુઈ જાય, તમે આય આય છો ને, ફાકી ફેરો કરી ગયો. મારા તો લાવ તમારે જીવ ના મારું. અત્યારે રાત્રિના 12 થવા આવ્યા છે અને આજે મારે નોકરીની શરૂઆત કરવી છે તો માં જોગમાયાનું નામ લઈ અને આજે જ નોકરીની શરૂઆત કરું. જય જોગમાયા. યાદ કરી લે કરણ વાઘેલા, આજ બ્રાહ્મણ માટે બાબરો વૃત ઘણો છું કરણ વાઘેલા. બાબરો
અરે તું કોણ છો? અરે જોર મારા માર્ગ માંથી તું હટી જા. તારે મારો કઈ વેર નથી દોર. મારે વેર છે તો ક્રણ વાઘેલા સાથે. હજી કહશો કે મારા રસ્તા માંથી તું હટી જા. અરે હરપાલ દે અહીંયા સોની ફેરો કરતો હોય તો બાપ રોતો શું, પણ અહીંથી હવા પણ ન પ્રવેશી શકે. અરે હરપાલ તારે ને મારે કઈ વેર નથી. મારે વેર છે તો કરણ વાઘેલા સાથે. માટે હજી કહું કે મારા રસ્તા માંથી તું હટી જા હરપાલ. અરે બાબરા તારા જેવા 500 પછા બાબરા ને મેં શાન ઠેકાણે લાવી છે. માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હોશિયાર થઈ જા હરપાલ. હોશિયાર એની બેન કોણ કે સંપા પ્રધાન જેવા
માણસના સંગમાં આવી કરણ વાઢેલો સંપાના રૂપમાં મોહિત થયો. એવામાં કેશવ ગોર આવ્યો અને મારા કેશવ ગોરને ધમાસાર યુદ્ધ થયું. માં મારા હાથે સંપા મરાણી. અરે મહારાજ, શું ખોટું થયું? તમે સ્ત્રી હત્યાના પાપ સર્પલ લઈને ફરો છો, માટે ધિકાર છે મહારાજ, તમને હજારો વાર ધિકાર છે. ત્યાર પછી શું થયું મહારાજ, તે કહો. હા હરપાલ, ત્યારબાદ મારે અને કેશવ ગોર ને ધમાસાર યુદ્ધ થયું. એમાં મારા હાથે કેશવ ગોર પણ મરાણો. ઘણું ખોટું થયું મહારાજ, બ્રાહ્મણ ના દીકરા ને માર્યો એટલે ઘણું ખોટું થયું મહારાજ. તમારી વીરતા જોઈ અને આવેલ હતો, માટે ધિકાર છે તમારી રાજગાદી પર બિરાજમાન છો, માટે હજારો વાર ધિકાર છે મહારાજ. હરપાલ, બાબરો કેશવ ગોર માંથી જો બાબરા ભૂત થતો હોય, એની બેન ની પાછળ એની બેન ની ખાતર જો બાબરા નામનો ભૂત થતો હોય, તો તું તારી બેન ની પાછળ એક છોકે ફેરો ના કરીએ. હરપાલ, અરે મહારાજ, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આત્મના દરવાજાનો ચોકી ફેરો હરપાલ ને શિર છે. નહીં હરપાલ, તારે જવું હોય તો જઈ શકે છે. અકરણ વાઘેલામાં તાકાત છે બાબરા ભૂત સાથે લડવાની, માટે તારે જવું હોય તો તું જઈ શકે છે. અરે નહીં મહારાજ, હવે આત્મના દરવાજાનો ચોકી ફેરો હરપાલ ને શિર છે. અરે આવા તો 500 પછા બાબરા ની શાન ઠેકાણે જવું હોય. પ્રધાનજી, આ તો જીરાતે નિંદ્રા માંછુ રાત્રિ ના 12 થવા આવ્યા છે અને મારે ચોકી ફેરવાનો ટાઈમ થઈ ગયો છે, તો મારા શોક માયા નું નામ લઈ અને ચોકી ફેરો કરું. જય જોગ માયા. યાદ કરણ કરણ વગેરા આદ બ્રાહ્મણ મટે બાબર ભૂત બને તાર ઘોટડે ઘોટડે નોય તીસ કરણ વગેરા સાદર. અરે બાબરા, હું તારી ક્યાર નો વાટ જોતો હતો. આવ બાબરા આવ. અરે હરપાલ, હજી તમે કહો છો કે મારા માર્ગ માંથી તું હટી જા, તારે મારે કઈ વેર નથી. મારે વેર છે તો કરણ વાઘેલા સાથે, માટે હજી કહું છું હરપાલ, તું મારા માર્ગ માંથી હટી જા. અરે નહીં બાબરા, તારે કરણ વાઘેલા પાસે જવું હોય તો પેલા મને મારવો પડશે, માટે હોશિયાર થઈ જા. અરે હોશિયાર થઈ જા હરપાલ. મારી શક્તિ પણ ઘટતી જાય છે, તો કાલે રાત્રે 12 વાગે આવી
અનેક કરણ વાગેલા તાર ઘોટડે ઘોટડે લોતી અને તને પાટણ ની અંદર જો ભીખ નો મંગાવો તો આજ બ્રાહ્મણ મટી હું બાબર ભૂત નહીં અરે બાબરા બાબરા ક્યાં ગયો બાબરો શક્તિ ને સાલ્યો ગયો અરે હા બાબરા સાથે યુદ્ધ કરી અને મને થાક બહુ લાગ્યો છે અને ભૂખ પણ બહુ લાગી છે તો અત્યારે રાજમહેલ માં જઈ અને ભોજન કરું અરે નહીં રાજમહેલ માં જતા કોઈ જોઈ જાય તો બીજા લોકો વાતો કરે તો સર અત્યારે જંગલ માં જઈ અને શિકાર કરું શિકાર તો મળી ગયો છે પણ એને કાંટો તો ખવાય નહીં માટે સામે શમશાનમાં આગ સળગતી હોય એવું લાગે છે તો સાલ અત્યારે શમશાનમાં જઈ અને શિકારને પકાવો પાકી ગયો પણ મારે એક એવી ટેક છે કે એકલા બેસી ભોજન ન લેવું માટે અત્યારે શમશાનમાં ત્રણ અવાજ કરું અરે શે કોઈ ભૂખ્યું માણસ તેને હરપાલ કે મકવાણા જમવાનું આમંત્રણ આપે અરે શે કોઈ ભૂખ્યું માણસ જેને હરપાલ કે મકવાણા જમવાનું આમંત્રણ આપે અરે શે કોઈ ભૂખ્યું માણસ જેને હરપાલ કે મકવાણા જમવાનું આમંત્રણ આપે છે અરે હા કોણ છે જમાડનાર મારે જમવું છે અરે હા લ્યો જમવાનું અરે હરપાલ હજી મને જમાડ હજી મને બહુ ભૂખ છે અરે લ્યો બીજું જમવાનું લ્યો જમી લ્યો શાંતિથી બેસીને ભોજન લ્યો અરે હરપાલ હજી મને જમવાનું આપ અરે લ્યો આ જમવાનું મારી પાસે જે છે તે બધું આપી દીધું માટે શાંતિથી બેસીને જમો અરે હરપાલ હજી મને જમવાનું આ હજી મારે જમવું છે અરે મારી પાસે હવે નથી તો ક્યાંથી આપું અરે હરપાલ જો તારી પાસે જમવાનું નતો તો મને શા માટે સાદ કર્યો અરે જરૂર તમને ભૂખ્યા નહીં ઉઠાડું માટે મારા મસ્તકનું બલિદાન આપી અને તમને જમવાનું આપું કભી જા હરપાલ કભી જા એક એક આદ્ય શક્તિ છું ઝોપડીનો અવતાર આદ્ય શક્તિ માટે હરપાલ હું તમારા ઉપર પ્રસન્ન છું માટે તમારે જે જોઈએ તે માગો હું તમને વચન આપવા તૈયાર છું અરે દેવી માગવાનું જો કહેતા હો ને તો કાલે સવારે પાંચ શિવજીની પાંચ માળા કરી અને પછી માગીશ ભલે હરપાલ તું જલ્દી આવજે હું અહીંયા જ ઊભી છું તમારા કહેવા પ્રમાણે હું અહી જ તમારી વાત જોઈને ઊભી છું અરે જો તમે વસન માંગવાનું કહેતા હોય તો મારી સાથે તમે લગ્ન કરો અરે હરપાલ આ શું માગી રહ્યા છો તેનું તમને ભાન તો છે ને હું આદ્ય શક્તિ એટલે જોગ માયા જોગ માયા એટલે જોગણીનો અવતાર કહેવાય જોગ માયા કોઈની કોઈ સાથે વરે નહીં માટે જો તમે કહો તો આનો એક રસ્તો કરી આપો કહો મહાદેવી પ્રતાપસિંહ સોલંકી ત્યાં મારા નામે નામ શક્તિબા કરીને છે જે અતિશાળી બળવાન છે માટે તમને વચન આપું છું તમે અત્યારે ત્યાં જાઓ
જાવ તમને શક્તિ વરસે તમને મારું આ વચન છે ભલે મહાદેવી પણ મને એક વાતની મૂંઝવણ છે અરે હરપાલ કહો તમને કઈ વાત મૂંઝવી રહી છે અત્યારે હું કરણસિંહ વાઘેલાને ત્યાં આથમણા દરવાજાને ચોકી ફેરો કરું છું ત્યાં રોજ રાત્રિના 12 થી બાબરા નામનું ભૂત આવી અને મને મૂર્છાવીને સાલ્યું જાય છે તેનું કઈ કારણ અરે હરપાલ હજી તમને ખબર નથી ભૂત પ્રેતની શક્તિ ત્રણ પોર સુધી જ હોય છે જ્યારે સતો પોર બેસી જાય ત્યારે એને શક્તિ ઓછી થઈ જાય છે માટે જાવ હરપાલ ત્રણ પોર સુધી તેની સાથે યુદ્ધ કરજો જ્યારે સતો પોર બેસે ત્યારે બાબરા ભૂતની સોટલી કાઢી લેજો અને તમારી સાથે રાખજો બાબરો ભૂત તમારી વંશ થઈ જશે ભલે મહાદેવી તમારા કેવા પ્રમાણે શક્તિ સ્વરૂપ સમસે લઈ અને બાબરા સાથે યુદ્ધ કરી અને તેમની ચોટલી કાપી લે ભલે હરપાલ અત્યારે રાત્રિના 12 થવા આવ્યા છે તો સાલ અત્યારે આથમણા દરવાજે ચોકી ફેરો કરો રાજસ્થાનનો રાજવી પ્રતાપજી સોલંકી મારું નામ છે પ્રધાનજી પ્રધાનજી શું ચાલી રહ્યો છે આપણા રાજમાં શાંતિ લીલા લહેર શું શાંતિ લીલા લહેર સારી રહ્યો છે સામે તમે દરવાજે ઉભા રહ્યો કોઈ હરપાલદે નામનો વ્યક્તિ આવે તેની સાથે તારી દીકરીના લગ્ન કરાવી આપજે હું શક્તિ બોલું છું અરે પ્રધાનજી આજે રાત્રે મારે સપનું આવ્યું સપનામાં મારા આંધ્યા શક્તિ આવ્યા અરે હરપાલ જે નામનો માણસ આવે અને આવવા દે અરે પ્રધાનજી અંદર આવવાની રજા આપો અરે કોણ મારું નામ હરપાલ છે મકવાણા છે અરે હરપાલ દે અરે હરપાલ
અરે હરપાલ દે, મારી દીકરીનો હાથ તમને સોંપું. રાત્રિના 12 થવા આવ્યા છે અને મારે નોકરીની શરૂઆત કરવાનો સમય થઈ ગયો છે. તો જય જોગ માયા. અરે બાબરા, હું તારી જ વાત જોઈ રહ્યો હતો. અરે નહીં હરપાલ, હજે તને કહું છું કે મારે માર્ગ માંથી તું હટી જા. તારે ને મારે કઈ વેર નથી. મારે વેર છે તો કરણ વાજલા સાથે. અરે નહીં બાબરા, બાબરો તો છું પણ હવા પણ ન પ્રવેશ વાળો. અરે નહીં હરપાલ, હજી તને કહું છું કે તું સમજી જા અને મારા રસ્તા માંથી તું હટી જા. અરે નહીં બાબરા, તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ત્યાર થઈ જા. મારી સોટલી મને પાછી આપી દે હરપાલ. અરે નહીં બાબરા, તારી સોટલી તો તને જરૂર મળશે. જ્યારે જેનો સમય આવે ત્યારે જ તને પાછી મળશે. અરે નહીં હરપાલ, મને મારી સોટલી પાછી આપી દે હરપાલ. નહીં બાબરા, તને સોટલી તો મળશે, જેનો સમય આવે ત્યારે જ મળશે. અરે નહીં હરપાલ, કે તો હું તને પાય પડો, હું તેમ કહે તેમ હું કરો, પણ મને મારી સોટલી આપી દે હરપાલ. નહીં બાબરા, સોટલી તો તને પાછી નહીં મળે, માટે તું સાંજો જ આવે. અરે હરપાલ, મારી સોટલી પાછી મને આપી દે અત્યારે. હું ક્યાં સાંજો જ આવ હરપાલ. તું સામે દેખાય કે ભૂતિયા વડે તારો રહેવાસ કરજે. અરે ભલે હરપાલ, અને જ્યારે બોલાવું ત્યારે પાછો આવજે. ભલે હરપાલ. અરે હા, બાબરાને તો મેં વંશ કર્યો છે, તો સાલ તેની ખબર કરણસિંહ વાઘેલાને કરું. કેમ
બાબરા ભૂતને તમે વંશ કર્યો છે. અરે હરપાલ શું વાત કરે, બાબરા ભૂતને તે વંશ કર્યો છે, મને વાત બરાબર સમજણમાં નથી આવતી. અરે મહારાજ, બાબરા ભૂતને મેં વંશ કર્યો, એની સોટલી કાપી લીધી. એનો વિશ્વાસ કેમ આવે હરપાલ? તમે કહેતા હો તો અહીંયા બોલાવું. બોલાય બાબરા બાબરા. અરે કહે હરપાલ, અત્યારે બોલાવાનો. મહારાજ જો બાબરો આવી ગયો. અરે બાબરા અત્યારે તું નાશ. તું સાલ્યો ના ભૂતિયા વડે. ભલે હરપાલ, ત્યારે માગીશ. અરે હરપાલ, આવતીકાલે રાજ દરબારીઓ ભેગા થાય ત્યારે માગજે, જેમ જોઈ તે માગી લીજે. ભલે મહારાજ. હજી સુધી કેમ ન આવ્યા? અરે મહાદેવી, કર્ણ વાઘેલાએ મને માગવાનું કીધું છે, તો શું માગું? અરે હરપાલ દેવ, જો કરણસિંહ વાઘેલાએ તમને માગવાનું કીધું હોય તો તેમની પાસે એક રાત્રિ માગ્યો. એક રાત્રિમાં મને ખબર ન પડી. એક રાત્રિનો મતલબ, એક રાત્રિની અંદર જેટલા ગામને તોરણ બંધાય એટલા ગામ ઘરા આપડા થાય, એટલું તેની પાછળ વસન માંગી ગયો. ભલે મહાદેવી. જય દેવી મરમરા. જય દેવી મરમરા. જેટલા ગામ ને તોરણ બાંધું એટલા ગામ મારા. હરપાલ, 500 ગામ તું કહેતો હોય તો તને આ કપડામાં આપું છું. નહીં મહારાજ, હરામ નો હરપાલ લેતો નથી, મહેનત નું હોય તે હરપાલ લે છે. માટે દિવસ અથમ્યા થી દિવસ ઉગ્યા સુધી જેટલા ગામ ને તોરણ બાંધું એટલા ગામ મારા. હા હરપાલ, આ હરપાલ દેને 500 ગામ આપવાનું કીધું, માયનો નહીં. હવે હું પણ જોઉં છું કે એક રાત્રિ ની અંદર કેટલા ગામ ને તોરણ બાંધી આવે છે. Thank you.
હજી કેમ ન આવ્યા? જય દેવી મરમરા, જય દેવી મરમરા. હા તો તમારા કેવા પ્રમાણે કરણસિંહ વાઘેલા પાસેથી વસન માગી આવ્યો તો આપ ભૂલી ગયા છો અર્પણ દે. જો બાબરો ભૂત તમારે વંશ થયેલ છે તો બોલાવો બાબરાને. બાબરા બાબરા મહાદેવી આવી ગયો બાબરો. અરે અર્પણ દે બાબરાને બનાવો તમારો વસવ માથે થાવ પ્લાન. અને હા પેલું ગામ પાકડી દેખાય ત્યાં પેલું તોરણ બાંધો અને આગળ આગળ ચાલતા થાવ. હું પાછળ પાછળ ગાગળ બેડા સડાવતી આવું છું. અરે મહાદેવી રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. અરે નહી હરપાલ, આ પાટણ ની અંદર તોરણ બાંધી દો. કરણ વાઘેલા ને ક્યાં ખબર છે? જો એ પાટણ પતિ કરણ વાઘેલા ને જો હું ભીખ નો મંગાવું તો મારી પેણ નો બદલો નો વળે. નહીં બાબરા નહીં. તારી રાજધાની ક્યાં થાપવાનો છે તું? પાટણ ના નામે નામ પાટડી. ભલે ભલે હરપાલ, માટે તમારા ઠકરાણા કોણ કે ફૂલબા તેમને મારા રાજ તિલક માં મોકલી આપજો. હરપાલ મારા ઘરે થી
એ રાજકીય કરવા આવશે હું નહીં આવું હરપાલ નહીં તમારે બંનેને આવવાનું છે નહીં હરપાલ હું તો રાજકીય કરવા નહીં આવું મારા ઠકરાણા આવશે ભલે મહારાજ મારી બેનને જરૂર એના લસરા તૈયાર કરીને મોકલી દીજો બહુ સારું જય સોમનાથ મહાદેવ મહારાજ જય સોમનાથ હરપાલ અરે હા ઠકરાણા તમને બોલાવવાનું કારણ તો એટલું જ તમારો જીભનો માનેલ ભાઈ કોણ કે હરપાલ ને મકવાનો એક દિવસ ના સમય એમ કહેવાય છે કે બાબરા ભૂત ને વંશ કરીને આવ્યો ઠકરાણા કરણ વાઘેલો ખુશ થઈ અને વસન માગવાનું કીધું ઠકરાણા વસન ની અંદર એને એક રાત્રિ માંગી રાત્રિ ની અંદર જેટલા તોરણ બાંધીને આવું એટલા ગામ ગયા છે એના તો ઠકરાણા એક રાત્રિ ની અંદર 2299 ગામ ને તોરણ બાંધી આવ્યો ઠકરાણા આવતીકાલે તારો જીવનો માનેલ ભાઈ કોણ કે હરપાલ દે પાટણી ની અંદર રાજતિલક કરવાનો છે તમારે રાજતિલક કરવા જવાનું છે ઠકરાણા એટલું યાદ રાખજો ઠકરાણા કે કઈ માગવાનું કે ને હરપાલ દે તમે એમ કહેશે કે બેન તારે જે જોઈ તે માગી લે તો ખબરદાર છે કઈ માગ્યું છે તો બાકી તને મારા મગજ થી તો ખબર છે ઠકરાણા દિવસ ઉગી ગયો છે તો મારી બેન હજી કેમ ન આવી અરે આવો બેન આવો ભલે બાંધી દે બેન અરે બેન તે રાખડી બાંધી છે તો જરૂર કાક માગ અરે બહેન જો તું માગતી હો તો 551 ગાબડા તને કાપડામાં આપું છું બેન અરે હા મહાદેવને ખબર નથી અને મેં 551 ગામડા આપી દીધા છે તો મહાઅનર્થ સર્જાય તે પહેલા મહાદેવ પાસે જવું આજે તમારા રાજ તિલક હતા તો શું થયું તેની વાત કરો અરે મહાદેવી મારી બેન આવી હતી રાજ તિલક કરવા અને મેં એને 551 ગામડા કાપડામાં આપી દીધા મેં તમને કહ્યું હતું મને પૂછ્યા સિવાય કોઈ પણ કાર્ય કરવું નહીં આજે પહેલું વચન તમે ભંગ કર્યું છે અરે હા આ શું મંગળા નામનો હાથી ગાંડો તૂર થયો છે નિશ્ચય 3 બાળકો રમી રહ્યા છે માટે સાલ જરૂર કે સડે તે બાળકોને હું બસાવી લઉં Thank you.
કહેવાય છે અને જેને ટાપલી મારી એ ટાપલિયા સારળ કહેવાય છે અને ઝાલા અને જાડેજાને ભાઈ ભાઈનો નાતો રહે છે અરે આ શું સામેથી લોકો શ્રી પર સુંદરીલિંગ જોડે આવે છે લોકોને ખબર પડી ગઈ કે હરપાલજીના ઘરમાં એક શક્તિનો વાસ છે માટે આ બીજું વચન પણ ભંગ થયું આજે હરપાલજી આ ધામાની ધરતીની અંદર સમાઈ ગયું છે બાબરા અરે હરપાલ આ બાબરા ભૂતને તેની સોટલી પાછી આપી દો અરે હરપાલ હવે તો મને મારી સોટલી પાછી આપી દે હરપાલ ભલે બાબરા તને તારી સોટલી આપું છું અરે બાબરા જા હું તને વચન આપું છું કે મકવાણા કુળની અંદર તું પૂંજાય હુકમના દરવાજા તારા બેસણા થશે અને મારા નિવત પેલા તારા બાકડા ફરશે જા તને આ મારું વચન છે ભલે દેવી શક્તિ હરપાલ તમે ખોપી જાઓ